હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતા રખાણી. હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કહેવા માંગીશ કે આપણે COVID-19 સ્કોલરશીપ સ્ટાર્ટ થઈ છે, જે ખૂબ જ જેન્યુઅન છે. જો તમારે જોવાની બાકી હોય કે તમારા રિલેટિવ્સ કે તમારા ફ્રેન્ડ્સ કે જેને આ લાગુ પડતી હોય તો એની જરૂરથી સ્કોલરશીપ બતાવજો. એ સ્કોલરશીપનો વિડીયો જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જો આપણો મેઇન હેતુ છે કે આપણે ગુજરાતમાં કે પછી આપણે ઇન્ડિયામાં જેટલા પણ એવા લોકો છે કે જેમણે ફેમિલી મેમ્બર ગુમાવ્યા છે એમને કંઈક ને કંઈક રીતે આર્થિક રીતે આપણે સહાય કરી શકીએ, તો એવી જ રીતે આ વખતે હમણાં જ ગુજરાત સરકારે સૌથી મોટો ડિસિઝન લીધો છે, જે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીએ COVID-19 એમના માતા પિતા ગુમાવ્યા છે એ લોકો માટે સ્પેશિયલ સૌથી મોટો મહત્વનો નિર્ણય કહી શકાય એમ છે. જે લોકોના મા બાપ આમાં ગયા હોય, પેરેન્ટ્સ, આપણને ખબર છે કે COVID-19 બે વર્ષથી લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ લોસ છે, પણ ફાઇનાન્શિયલ લોસ કરતાં પણ મોટો લોસ છે પેરેન્ટ્સ મમ્મી પપ્પાનો લોસ. તો એવામાં જે છોકરાઓ 18 વર્ષથી નાના હોય એવા છોકરાઓને ગુજરાત સરકાર 18 વર્ષના થાય ત્યાં સુધી 4,000 રૂપિયા પર મંથનું સ્ટાઇપન્ડ આપશે. અને એવી જ રીતે જ્યારે છોકરાઓ 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હશે ત્યારે એ લોકોને 6,000 રૂપિયા પર મંથનું સ્ટાઇપન્ડ આપશે. ખૂબ જ સારો ડિસિઝન છે. અને હા, જે લોકો સ્પેશિયલી એન્જિનિયરિંગ કરવા માગતા હોય એ લોકોને કોલેજ ફીમાં 50% સુધીની સહાય પણ કરી આપવામાં આવશે. તો આ ખૂબ જ સારો ડિસિઝન છે. તો તમારા નજીકમાં કોઈ પણ તમારા રિલેટિવ્સ હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય કે કોઈ સર્કલમાં જેને આ ડિસિઝનની ખૂબ જ ઇમ્પોર્ટન્સ હોય એ લોકોને જરૂરથી જણાવું છું. અને આ યોજના જ્યારે પણ સ્ટાર્ટ થશે એમાં એપ્લાય કેવી રીતે કરવું, શું કર્યું, બધું જ આપણે આ ચેનલ પર મૂકીશું, જેના કારણે આપણા જેટલા પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ મળી રહે. તો આઈ થિંક ખૂબ જ સારો ડિસિઝન છે અને આપણે આશા રાખીએ કે ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ પણ થાય અને છોકરાઓને પૈસા પણ મળે. ઠીક છે. જય હિન્દ, જય ગુજરાત.